नमस्कार सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे, हूं छु संजय रावल। भारत सरकार द्वारा भारतमालना प्रोजेक्ट अंतर्गत दिल्ली मुंबई ने जोड़ता नेशनल हाईवे दाहोद जिल्लाना खेडूतो द्वारा पोतानी जमीन जती होय तेवा 34 गामना 420 खेडूतो खातेदारों द्वारा तेमज कांग्रेस आगेवानों द्वारा दाहोद जिल्ला कलेक्टर ने आवेदन पत्र आप्युं हतुं। भरूचना आमोदनी सरभार चौकड़ी पर पोलीस द्वारा वाहन चेकिंग हाथ धरवामां आव्युं हतुं। केशोद मीर समाज द्वारा क्रिकेट टूर्नामेंट योजाई हती। मीर समाज एकता अने संगठनना भावथी क्रिकेट टूर्नामेंट नुं आयोजन करवामां आव्युं हतुं, जेमां 6 टीमोए भाग लीधो हतो। विजेता टीमने ट्रॉफी तथा रोकड़ पुरस्कार आपवामां आव्यो हतो। મહેસાણા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ટુકડા જમીન ધરાવે છે। જમીન ટૂંકી હોવાને લીધે આવક પણ ઓછી થતી હોવાનું અનુમાન રાખી ખેડૂતો ખેતીથી અળગા થતા જોવા મળે છે। ત્યારે ઝુંઝા તાલુકાના કડોળા ગામના ખેડૂતે 1.25 વીઘા જમીનમાં મરચાની ખેતી મતલબ આવક મેળવી નાના ખેડૂતોને નવો રાહ ચીધ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે લેન ગેમિંગના નવા કાયદા મુજબ ગુનો નોંધી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે। લેન ગેમિંગનો આ પ્રથમ ગુનો જિલ્લામાં નોંધાતા ગુનેગારો અને ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। ડોક્ટરો દ્વારા અન્ય લોકોને પણ રસીકરણમાં જોડાય તેવી અપીલ કરી। કોરોનાના રસી આત્મનિર્ભરતાનું પ્રથમ ચરણ। દીવ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય બાલિકા સપ્તાહની ઉજવણી ઉપક્રમે CSC ધોરગલા અને આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનો માટે તાલીમનું થયું આયોજન। શહેરા તાલુકાની 7 જિલ્લા પંચાયતો અને 30 તાલુકા પંચાયત બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં શહેરા તાલુકાની 7 જિલ્લા પંચાયત બેઠકો માટે 38, તાલુકા પંચાયતની 30 બેઠકો માટે 141 જેટલા લોકોએ ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી। ખેરગામ તાલુકાના પાટીગામમાં દીપડો કૂવામાં પડતા રેસ્ક્યુ હાથ ધરાયું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડમાં મસ્ત મોટા ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન, તો અનેક વાહન ચાલકો ખાડામાં પડવાથી રોડ માપે છે અને હાડકા ભાગ્યા છે। જવાબદાર તંત્ર હજુ ગોળ નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 1,06,00,000 વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જૈનપુરના જવાનનું લાંબી માંદગી બાદ મોત નિપજ્યું હતું, તો મોતના સમાચારને લઈને પરિવાર સહિત ગામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, તો પ્રાંતિજ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ચંચલવા નગર પાસે છોટા હાથીના ચાલકે રોડની સાઇડમાં ઉભેલા યુવકને પાછળથી ટક્કર મારી શરીરે વધતા ઓછી ઇજાઓ પહોંચાડતા છોટા હાથીના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી। સુરતમાં ફરી એકવાર આજે આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી, તો આગની ઘટના સુરતના ભવાની સર્કલ વિસ્તારમાં બની હતી। દેશની આર્થિક રાજધાની મુંબઈના લોકો માટે મોટા સમાચાર। મુંબઈમાં ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે દોડાવાશે લોકલ ટ્રેન। કંગના ફરી એકવાર પોલિટિકલ ડ્રામા ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે। આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો રોલ કરતી જોવા મળશે। દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન। તો સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.